હની ટ્રેપ, એસોટ, મારામારી અને સ્ત્રી અત્યાચારના અનેક ગુનામાં આવી ગયેલા મજીદ થેબાના ગુમ થવાના મામલે પોલીસ સામે શંકા સાથે અનેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે. કચ્છ જિલ્લાના કેટલાક તાલુકામાં અનેક આ માટે આવેદનપત્રો પાઠવાયા છે, ત્યારે તાજેતરમાં જ પોલીસ દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી હતી કે પોલીસની છબી ખરડવા માટે કેટલાક અસામાજિક તત્વો મસ્જિદની આડમાં વિરોધ કરી રહ્યા છે. તેણે ચેતવણી આપી હતી કે તેમના વિરુદ્ધ પણ પોલીસ કેસ કરવામાં આવશે. ત્યારે આજે ભુજ ખાતે મસ્જિદના સગાવાળા દ્વારા પત્રકાર પરિષદ યોજી અને મસ્જિદને ઘરેથી પોલીસ જ લઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. આજની પત્રકાર પરિષદ બાદ મામલો વધુ ગંભીર બન્યો છે અને પોલીસ અને મજીદના પરિવારજનો વચ્ચે ટકરાવની સ્થિતિ સામે આવેલ છે. કાલે અમદાવાદથી ભુજ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે. કાલે 11 વાગ્યાથી એ યાત્રા આસિયાના બહેનને ઇન્સાફ આપવા માટે સમસ્ત જે જાગૃત લોકો છે તેના તરફથી મળી અને મજીદ ખોજ યાત્રા તેનું નામ આપવામાં આવ્યું છે અને તેનો ઉદ્દેશ એટલો જ છે કે આસિયાના બહેનને ઇન્સાફ મળે. ઘટના સમસ્ત એવી હતી કે રાતના 9:30 વાગે પોલીસ દ્વારા કોઈ કારણસર મસ્જિદ થેબાના ઘરે જઈ અને પૂછવામાં આવે છે કે શું તું મસ્જિદ છે? તો એ જ્યારે કહે છે કે હા હું મસ્જિદ છું ત્યારે એના સાથે ગાળગલોચ કરવામાં આવે છે અને મારકૂટ કરવામાં આવે છે 3 પોલીસવાળા દ્વારા. પછી જ્યારે એની વાઈફ જે પ્રેગ્નેન્ટ છે તે ડાયરેક્ટ આવે છે તો તેના સાથે પણ મારકૂટ કરવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે અમે હાલને મારકૂટ કરી અને ફરિયામાં ઘરથી કરીને અને વિસ્તારના ચોક સુધી લઈ જઈ અને મહિલા, તેના ભાઈ અને તેની પત્ની બધા સાથે મારકૂટ કરી અને બહુ જ એના ઉપર જુલમ કરાવવામાં આવે છે. પછી જ્યારે મહિલાને પેટમાં ગર્ભવતી હોવાના લીધે લાગી જાય છે તો મહિલા અને એની ભાભી હોસ્પિટલ જાય છે અને હોસ્પિટલમાં 2 વાગે તેને ડિસ્ચાર્જ કરાવી તાત્કાલિક અને ત્યાંથી ફ્રી તેને નિવેદનના નામ ઉપર પોલીસ ચોકી હેડ ડિવિઝન લઈ જઈ અને તેના સાથે ફ્રી મારકૂટ કરવામાં આવે છે અને તે મારકૂટ કર્યા પછી એ પોતે ફૂલ રીતે ભયભીત થઈ અને 2 દિવસ પછી સમાજ પાસે આવીને આ વાત કરેલ છે. ત્યારે અમે આ ફરજ પડી છે કે અમે આ બધી લડત સમિતિ બનાવી અને પોલીસ પાસે રજૂઆત કરી. એકવાર નહીં પણ અનેકવાર પહેલે મહિલાના નામ ઉપર, પછી સમાજના લેટર પર, પછી બીજા સમાજના લેટર પર ઉપર કરી, પણ ક્યારે પણ આ ઇન્સાફ મળ્યો નહીં. એટલા માટે આ યાત્રા કાઢવી પડી, આ સંમેલન કરવું પડ્યું અને પટેલ સાહેબ જે છે DYSP આપણા, એને પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભાઈ પોલીસનું મોડલ તોડવાની એક પ્રત્યય થઈ રહ્યો છે, એક કોશિશ થઈ રહી છે. એટલા માટે આજે અમને એને માટે પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી કે અમે શું એવો કર્યો છે. અમે પૂછવા માંગીએ છીએ કે અમે ફ્લાવર મુસ્લિમ સંસ્થા તરીકે એ જે અમે એક આવેદનપત્ર આપ્યો હતો, જે આવેદનપત્રમાં 4 માંગો હતી. એક માંગ હતી કે મસ્જિદ સાથે શું થયો તેની તપાસ થવી જોઈએ અને મસ્જિદ ક્યાં છે એવો પ્રશ્ન હતો. બીજી એ હતી કે આસિયાના બહેનને માર મારવામાં આવ્યો છે એ પોલીસ અધિકારીઓ ઉપર FIR કરવામાં આવે, એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે. અને ત્રીજી માંગ એ હતી કે જે ડૉક્ટર રાતના 2 વાગે જે વિધાઉટ કોઈ એવો કાયદો નથી જેને રાતના 2 વાગે મહિલાને ડિસ્ચાર્જ કરવામાં આવે, જે ડૉક્ટરે આ ભૂમિકા નિભાવી છે એ કોના દબાણથી નિભાવી છે અને શું કામ નિભાવી છે, એટલે એ ડૉક્ટર સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને જે મહિલા પોલીસ અધિકારી વિરોધ લડી રહી છે તેને સુરક્ષા આપવામાં આવે. આ મુદ્દાની માંગો અમે કલેક્ટર અને SP સમક્ષ રાખી હતી. તો આમાં અમે શું જુલમ કર્યો? આમાં અમે શું કામ આવા તત્વો બની ગયા જેના સામે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડે છે? એટલે મને તો હવે એવો બીક લાગે છે કે અમને પણ થોડાક દિવસ પછી ફસાવી દેવામાં આવશે અને બીજી ટીમ કોઈ લડાઈ કરે તો નવાઈની વાત નથી. હું એમ સમજી શકું છું કે આ જે દિવસે પોલીસ ત્યાં ગઈ હતી અને ભૂતકાળમાં પણ એવા બનાવો કચ્છમાં બની ચૂક્યા છે ફરજી એન્કાઉન્ટરના અને ભુજની સેશન કોર્ટ દ્વારા અધિકારી ઉપર 302 પણ લગાવી ચૂક્યા છે. ફરજી એન્કાઉન્ટર થયાના અને બની પછી વિસ્તારમાં ગુમ થવાના બનાવો પણ ઓલરેડી બની ચૂક્યા છે. જે દફતરમાં છે તેના સાથે પણ પોલીસનો કોઈ વાંક ન હતો. કોઈ પણ અજુગતું બનાવો મસ્જિદ સાથે બનેલ છે એવી અમને પૂરી શક્યતા છે, એટલે એની માટે તપાસ થવી બહુ જરૂરી છે. 19 તારીખ રાતના 9:30 વાગે 3 પોલીસવાળા મારા ઘરમાં આવે છે. સે પણ મેં એ લોકો મને આવીને પૂછે છે કે આ મસ્જિદનું ઘર છે? તો હું કહું છું હા મસ્જિદનું ઘર છે. હું અને મસ્જિદ અમે જમવા બેઠા હતા ત્યારે મસ્જિદને પૂછે છે તું મસ્જિદ છો? તો મસ્જિદે કીધું હા હું મસ્જિદ છું. એમ કરીને કોલર જરલીને એને મારવામાં આવે છે. હું એને વચમાં પડું છું ત્યારે એ લોકો મને પણ મારી ઘસીટીને મને જેમ તેમ એ લોકો લાતું મારે છે ને ધોકાથી ભાઈ લોકો મને મારે છે. તો હું એ લોકોને કહું છું કે ભાઈ હું પ્રેગ્નેન્ટ છું, તમે મને આવી રીતે ન મારો. તો એ કાંઈ મારી વાત સાંભળતા નથી અને મને મસ્જિદને એ લોકો મારે છે. પછી મારા બચાવ મારા ઘરવાળો પડે છે.
તો એ લોકો એને પડી લોકો મારે છે, મારા જેઠને મારે છે, મારા જેઠાણીને મારે છે. તો પછી મારા પેટમાં લાગી જવાથી મારો ઘરવાળો મને કહે છે કે તું એક કામ કર, તું દવા લેવા માટે જા. તો હું અને મારા જેઠાણી ત્યારે જઈએ છીએ. એ કે હું પોલીસવાળાથી વાત કરીને આવું છું. ત્યારે મેં લાસ્ટ વખત મારા ઘરવાળાને એ લોકો સાથે જોયો હતો છેલ્લી વખત. મેં પહેલાં પણ કીધું છે કે 9:30 વાગે રાતના મારા ઘરે પોલીસ આવી હતી, ને હજી પણ કહું છું કે રાતના 9:30 વાગે મારા ઘરે પોલીસ આવી હતી.